નમસ્તે બાળકો આજે આપણે ધોરણ ચાર ગુજરાતી મીડિયમ વિષય પર્યાવરણ પાર્ટ તેર નદીની સફર તો ગયા વિડીયોમાં આપણે ચિત્ર દ્વારા સમજૂતી મેળવી હતી તો આજે આપણે જોઈએ કે તમારા ગામ કે શહેરની નજીક નદી તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો તમારા ગામની શહેરમાં નજીક જ કોઈ નદી તળાવ કે ખાબોચિયા હોય એની આપણી જાણકારી મેળવવાની છે તો આપણે જોઈએ કે ઉનાળો શિયાળો અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે તમારા ગામમાં નદી તળાવ બાજુમાં તો આપણે જોઈએ કે ઉનાળાની સિઝનમાં આપણે પાણી કોઈ જગ્યાએ એકદમ સુકાઈ ગયેલું હોય છે કોઈ જગ્યાએ હોય પણ થોડુંક જ પ્રમાણમાં હોય છે ને કારણ કે શિયાળામાં મધ્ય પ્રમાણમાં હોય છે વધારે પણ નહીં ને ઓછું પણ નહીં હોય પણ થોડું હોય છે અને ચોમાસાની ઋતુમાં પાણી ભરાયેલું હોય છે તમે કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે નદી તળાવની આપણી ગામમાં તો આપણે જોઈએ કે કાચબા દેડકા જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષોને છોડો ઉગે છે તો તેની આસપાસ કેવા પ્રકારના ઘાસ નાના નાના છોડો એવા ઉગેલા આપણને જોવા મળે છે ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે તો કેવા પ્રકારના પક્ષી આવે છે ઘર તળાવ બાજુ તો કેવા બગલો બીજું ટીટોળી બતક જેવા પક્ષીઓ આવે છે તમે ક્યારે પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું છે કે વાંચ્યું છે ક્યાં તો આપણે પૂર વિશે તો ક્યારે જોયું આપણે કે જ્યારે ખૂબ જ વરસાદ પડે ત્યારે આપણે જોઈએ કે પૂર આવે એટલે વધારે પડતો વરસાદ પડે અને નદી નદી તળાવ છલકાઈ જાય અને પૂર આવી જાય ત્યારે આપણો બધા સામાન બધો ખરાબ થઈ જાય ઘરનો સામાન બધો અનાજ કરિયાણા સામાન બધું જ સામાનનું ખૂબ જ નુકસાન થઈ જાય અને આજુબાજુ રસ્તાઓ બંધ થઈ જાય એટલે આખું વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે પૂર આવે ત્યારે શું થાય છે તો અમે કીધું તે ભોજપુર આવે ત્યારે શું થાય છે કે નદી તળાવ ખાબોચિયા બધું ભરાઈ જાય છે અને આપણા ઘરમાં પાણી બધું ભરાઈ જાય છે આપણા ઘરમાંનો બધો સામાન નુકસાન થઈ જાય છે નદી તળાવ છલકાવાથી રસ્તાઓ પણ બંધ થઈ જાય છે એટલે વાહન વ્યવહાર પણ બંધ થઈ જાય છે તમે તળાવ કે નદી માં ખરાબ પાણી જોયું છે તો ક્યાં તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે તો ક્યાં તો આપણે તળાવ કે નદીમાં તો ક્યારે ખરાબ પાણી જોઈએ કે બાજુમાં કોઈ મેદાન કે માટીવાળું હોય તો કદાચ તેના આજુબાજુના લોકો એ નદી કે તળાવમાં કપડાં એવું ધોવા આવતા હોય કે પ્રાણીઓને નવડાવવા માટે આવતા હોય તો એ પાણી ખરાબ થયેલું હોય છે ને ક્યાં તમે જોયું તો તમે લખી શકો છો પાણી હોય છે પાણી ગંદુ હોય તો આપણને કેવું દેખાય છે એકદમ કાળું કાળું કે કથ્થઈ કલરનું જેવું દેખાય છે ને એટલે આપણને ખબર પડે છે રંગપટી અને એમાં એટલે દુર્ગંધ જેવી પણ આવતી હોય છે જેનાથી આપણને ખબર પડી જાય છે અને એમાં કેટલાક જીવ જીવજંતુઓ મચ્છર માખી જેવા જીવજંતુઓ પાકે છે એટલે પાણી સ્વચ્છ દેખાતું નથી ગંદુ દેખાય છે એના પરથી ખબર પડી જાય છે અને પાણી સ્વચ્છ દેખાતું હોય તો જરૂર નથી કે પાણી પીવાલાયક જ હોય પાણી આપણને ચોખ્ખું તો દેખાતું હોય છે પરંતુ આપણને એ ચોખ્ખું દેખાય છે એટલે આપણે આમ સમજવું નહીં કે પીવાલાયક જ હોય એમાં પણ જીવજંતુ હોય છે તે સ્વચ્છ દેખાતું હોય તો પણ તેમાં જીવજંતુ હોઈ શકે છે તેવું પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય બગડી જાય છે આપણે બીમાર પડી જાય છે એટલે આપણે ચોખ્ખું પાણી જોઈને એને પીવું ન લઉં જોઈએ એમાં પણ જીવજંતુ તો હોય જ છે હવે અહીંયા છે કે પાણી કેવી રીતના ગંદુ થાય છે તો તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી ઉપયોગ કરે છે જેમ કે કપડાં ધોવામાં પ્રાણીઓને નવડાવવામાં વાસણો સાફ કરવામાં આના કારણે નદી પહેલાં જેવી રહી નથી અને અમારી કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએ પસાર થાય છે એટલે બદલાય છે તળાવ અને મોટા ખાબજમાં પણ આ પાણી આવા કારણથી ગંદુ થાય છે અહીંયા લખ્યું છે કે પાણી ગંદુ થવાનું કારણ શું છે કે લોકો તેમાં કપડાં ધોવે છે પાણીના નવડા લીટી દોરવું હોય તો દોરી દેજો તમારે કે આના અનેક કારણ પણ બીજી થાય છે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો નદીમાંથી તળાવમાંથી શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાં નદીના પાણીની જેમ જ ગંદુ હશે છે એવું કંઈ એવો તો હોય જ છે આજુબાજુ નદીમાં બધા લોકો પ્રાણીઓને તો તો બધા આવે છે લોકો એટલે પાણી ગંદુ ગંદુચ થઈ જાય છે આટલું કરો આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી જ મળી રહેશે મીઠું ખાંડ હળદર લોટ ખાવાના સોડા અને દાળ દરેક અડધી અડધી ચમચી લીંબુનો રસ સાબુનું પાણી સરબત તેલ દરેક અડધી ચમચી પાંચ કે છ પ્યાલા અથવા બોટલ તો આ પ્રવૃત્તિ આપણે કાલે કરવાના છે ને તો આપણે તો બાળકો આ પ્રવૃત્તિ આપણે કાલે કરશું આજે આપણે આટલું શીખ્યું કે પાણી કેવી રીતના ગંદુ થાય અને પૂર ક્યારે આવે કે જ્યારે નદી તળાવ છલકાઈ જાય ત્યારે પૂર આવે છે ને અને પૂર આવવાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે આપણા આજુબાજુના નજીકના ગામ ખેતરમાં પાણી ઘૂસી જાય છે ઘરોમાં કાચા ઘરોમાં કેટલાક કાચો ઘરો તો પાણીથી આવવાથી તૂટી પણ જાય છે પછી ખેતરમાં થયેલો પાક પણ બધો ધોવાઈ જાય છે જમીન પણ ધોવાઈ જાય છે વૃક્ષો પણ કેટલાક તો તૂટી જાય છે પૂર આવવાથી કેટલાક પ્રાણી પક્ષીઓ પણ મરી જાય છે પછી આપણને પીવાલાયક પાણી પણ મળતું નથી અને આપણા ઘરમાંનું જે બધું અનાજ હોય એ પણ બધો પલળી જાય છે પલળી જવાથી અનાજ પણ બધો સળી જાય છે એટલે આપણને ખાવાનું ખાવામાં પણ આપણને તકલીફ પડે છે પાણી પીવાનું પાણીમાંથી પણ વાસ આવે છે મચ્છરો પેદા થાય છે ગંદકી વધી જાય છે આના કારણે પૂરાવાથી રોગચાળો પણ ફાટી નીકળે છે અને રસ્તાઓ પણ ધોવાઈ જાય છે વાહન વ્યવહાર પણ ખોરવાઈ જાય છે પૂર આવવાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે તો પૂર સાના છે તમને ખબર પડે વધુ વરસાદ પડવાથી અને ઓછો વરસાદ પડવાથી પણ કે વધુ વરસાદ પડવાથી પૂરસાના કારણ આવે છે તો વધુ વરસાદ પડવાથી પૂર આવે છે તો બાળકો આટલું શીખીએ આપણે બીજું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ